આપણે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે પ્રામાણ્ય વિતરણમાં ફોર્મ્યુલા કઈ યુઝ થશે તેનો અભ્યાસ કરીએ તો આમાં માત્ર એક જ ફોર્મ્યુલા આવે છે જેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા અને મ્યુ બોલાય અને સિગ્મા બોલાય હવે મ્યુ ઇઝ ઇક્વલ ટુ મીન કહેવાય અહીંયા શું કહેવાય મીન અને સિગ્મા ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ ડેવિયેશન કહેવાય શું કહેવાય સ્ટાન્ડર્ડ ડેવિયેશન આ ફોર્મ આપણે યુઝ થશે અને આમાં તમારે ટેબલ ડાયરેક્ટ જોવાનું હશે જે તમને આગળ જોતા શીખવાડી છે આપણે હાલો તો આપણે એક રકમ લઈ લઈએ કે જેથી કરીને તમને દાખલો સમજાય જો આ એક રકમ છે ધ વેઇટ ઓફ વન થાઉઝન્ડ સ્ટુડન્ટ આર નોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ વિથ મીન એન્ડ વેરીયન્સ ઓફ વેઇટ આર ફિફટી ફાઈવ કેજી એન્ડ ટ્વેન્ટી ફાઈવ કેજી સ્કવેર એનો મતલબ એવું કે તમને ટોટલ એક હજાર વિદ્યાર્થી પ્રમાણિક વિતરણને અનુસરે છે જેનો મધ્યક પંચાવન અને કેજી સ્ક્વેર એટલે કે વેરિયન્સ તમને આપેલ છે એટલે આનું વર્ગમૂળ કાઢવું પડશે આપણે એટલે તમને સ્ટાન્ડર્ડ ડિવિઝન કેટલું મળશે ફાઇવ આપણે ફાઇન્ડ હાઉ મેની સ્ટુડન્ટ વેઇટ ઇઝ એટલે કે કેટલા વિદ્યાર્થીનો વેઇટ લેસ દેન ફોર્ટી ફાઈવ કેજી એટલે કે પિસ્તાલીસ થી ઓછો મોર દેન સિક્સટી ફાઈવ એટલે કે પાસઠ થી વધુ અને લેસ દેન સિક્સટી કેજી એટલે કે સાઠ થી ઓછો હોય તો આપણે ત્રણેય મેથડ એક જ દાખલા લીધી છે લેસ દેન ફોર્ટી ફાઈવ મોર ધેન સિક્સટી ફાઈવ અને લેસ દેન સિક્સટી ફાઈવ સિક્સટી બરોબર હાલો તો હવે આપણે સોલ્વ કરી લઈએ તો પેલું એડિંગ આપી આપણે ઈ પેલા આખી રકમમાંથી સંજ્ઞામાં કન્વર્ટ કરી લેવાય તો મીન કેટલો છે ફિફ્ટી ફાઈવ એને મ્યુ કહેવાય ફિફ્ટી ફાઈવ વેરિયન્સ એટલે સિગ્મા નો સ્કવેર ટ્વેન્ટી ફાઈવ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ ડિવિઝન ઇક્વલ કેટલો આવશે ફાઈવ કે ભાઈ વાત ટ્વેન્ટી ફાઈવ નો વર્ગ હોય તો અંડર રૂટ થયેલ કેટલું આવે ફાઈવ હાઉ મેની સ્ટુડન્ટ ને કેપિટલ એન તમને આપેલ છે વન થાઉઝન્ડ હાલો તો પેલું આપણે લઈએ લેસ દેન ફોર્ટી ફાઈવ કેજી નંબર વન નંબર ઓફ સ્ટુડન્ટ ગોતવાના છે આપણે બરોબર તો નંબર ઓફ સ્ટુડન્ટ લેસ ફોર્ટી ફાઈવ એવું લખવાનું આપણે એડિંગ આપણે તો હવે પેલા તો ફોર્મ્યુલા આપણે મૂકવી પડશે તો ફોર્મ્યુલા મૂકીએ એ પેલા ફોર્ટી ફાઈવ એનું કહેવાય એક્સ એક્સ કેટલો આવશે ફોર્ટી ફાઈવ તો જેડ ઇઝ ઇક્વલ ટુ

માઇનસ ટુ હવે આની આપણે ડાયગ્રામ દોરવું પડે તો ડાયગ્રામ આપણે દોરીએ બંને બાજુ ખુલાસેડા રહેવા જોઈએ આ બાજુ માઇનસ ઇન્ફિનિટી હોય આ બાજુ પ્લસ ઇન્ફિનિટી હોય વચ્ચે શું હોય ઝીરો હવે તમારે ડિજીટ જેડ ની વેલ્યુ કેવી માઇનસ આવેલ છે અને લેસ દેન લેસ દેન એટલે માઇનસ બાજુ છે બરોબર તો પહેલા તો માઇનસ ટુ એ લખીને હવે જો એ મોર ધેન હોત ને તો આ બાજુ લીટ આવે પણ લેસ ધેન છે એટલે બાર ની બાજુ તો એ કઈ રીતે આપણે ફાઇન્ડ આઉટ કરવું તો આપણે ફાઇન્ડ આઉટ કરીએ આપણે પીઓફ જેડ લેસ ધેન ઇક્વલ ટુ માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ જો માઇનસ ઇન્ફિનિટીવ થી માઇનસ ટુ બરોબર અને માઇનસ થી ઇન્ફિનિટીથી જીરો તો બે મારી મોટી કિંમત કેની હોય ઝીરોની તો એ લખીએ માઇનસ ઇન્ફિનિટીવ લેસ ધેન જેડ લેસ દેન ઇક્વલ ટુ જીરો હવે સાઈડમાં લીટા હોય તો માઇનસ થાય બે બાજુ હશે લીટા તો શું પ્લસ આપણે માઇનસ પી ઓફ માઇનસ ટુ લેસ દેન ઇક્વલ ટુ ઝેડ લેસ દેન ઇક્વલ ટુ ઝીરો તમાર કિંમત મૂકીએ આપણે તો પી ઓફ માઇનસ ઝીરો તો ઝીરો ની વેલ્યુ ઓલવેઝ ઝીરો પોઈન્ટ ફાઈવ હોય માઇનસ આનું આપણે ટેબલ જોવું પડે શું જોવું પડે ટેબલ આપણે ટેબલ જોઈએ આને કહેવાય નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કરવો હવે આપણે ટુ ની વેલ્યુ જોવાની છે કે છે ટુ આમાં આપણે ટુ ફાઇન્ડ આઉટ કરવાનો જેડમાં તો જાય ટુરિયો ટુ ની વેલ્યુ કુલે છે જીરો પોઈન્ટ ફોર સેવન સેવન ટુ જીરો પોઈન્ટ ફોર સેવન સેવન ટુ જીરો પોઈન્ટ ફોર સેવન સેવન ટુ બેની બાદ બાકી કરો તો પીઓ z less ઇક્વલ equal to ટુ 2 ઇક્વલ ટુ જીરો પોઈન્ટ ટુ ટુ એટ હવે જો તમને કંઈ નો કી તમને કીધું છે શું કીધું છે હાઉ મેની સ્ટુડન્ટ વેઇટ ઇઝ લેસ દેન ફોર્ટી સ્ટુડન્ટ ફાઇન્ડ આઉટ કરવાને કીધા છે એટલે પ્રોબેબિલિટી આવી હોય એને મલ્ટીપ્લાય કેપિટલ એન થાય કઈ નો કીધું હોત તો તમારે અહીંયા સમ કેવો થઈ જાય પૂરો પણ તમને ફાઇન્ડ આઉટ કીધું છે નંબર ઓફ સ્ટુડન્ટ તો તમારે અહીંયા લખવાનું નંબર ઓફ સ્ટુડન્ટ વેટ ઇઝ લેસ દેન મ્યુલા બને પ્રોબેબિલિટી કેપિટલ એન તો પ્રોબેબિલિટી કેટલી એવી આપણી પોઈન્ટ ઝીરો ટુ ટુ એટ એને આપણને વન થાઉઝન્ડ આપેલ છે તો ઇજ ઇક્વલ ટુ ટ્વેન્ટી ટુ પોઈન્ટ એટ હવે નંબર ઓફ કરી પોઈન્ટમાં ન હોય એના માટે જો ફાઈવ કરતા મિનિમમ હોય તો ટ્વેન્ટી ટુ જ રાખત આ તમારું પેલો પોઈન્ટ છે હવે બીજો પોઈન્ટ બીજો પોઈન્ટ તમને એવું કીધું છે મોર દેન સિક્સટી ફાઈવ તમને કીધું છે બીજો પોઈન્ટ મોર ધેન સિક્સટી ફાઈવ તો આપણે લખીએ નંબર ટુ કરીને મોર દેન સિક્સટી તો નંબર ટુ મોર ધેન સિક્સટી ફાઈવ કેજી

cd = કેટલા આવશે 2 અહીં આપણે -2 આવ્યુંતું અહીં કેટલો આવ્યું +2 હવે એનો પણ ડાયાગ્રામ આપણે દોરીએ આ બાજુ માઈનસ આ બાજુ પ્લસ વચ્ચે 0 પેલે તો પ્લસ આવે એટલે પ્લસ બાજુ લીટો કરી દેવાનો અહીંયા 2 લખી નાખવાનું હવે તમને મોર ધેન મોર ધેન એટલે પ્લસ બાજુ એટલે આ ભાગ આવશે હવે આની પણ આપણે ટેબલ વેલ્યુ જોવાની ટુ ની તો અહીંયા આપણે માઇનસ ટુ તો પ્લસ ટુ છે તો ટુની ટેબલ વેલ્યુ સેમ જ હોય આપણે તો આપણે લખવું હોય તો તમે લખી શકો કે પી ઓફ જેડ મોર ધેન એટલે ગ્રેટર ધન ઇક્વલ ટુ ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો થી ઇન્ફિનિટી લેસ દેન જેડ લેસ દેન ઇન્ફિનિટી એક જ બાજુ લીટા છે બંને બાજુ હોય બોથ સાઇડ તો પ્લસ થાય એટલે માઇનસ પી ઓફ ઝીરો લેસ દેન જેડ લેસ દેન ઇક્વલ ટુ ટુ તો આની કિંમત ઝીરો પોઈન્ટ ફાઇવ જ હોય ઓલવેઝ ઇન્ફિનિટી માઇનસ ટુ ની વેલ્યુ આગ લીધે આપણે ફાઇન્ડ આઉટ કરી હતી તો પણ તમને એકવાર શીખવાડ દઉં કઈ રીતે મળે જેડમાં ટુ ફાઇન્ડ આઉટ કરવાનો ટુ અહી ટુ પોઈન્ટ ઝીરો ફોર સેવન સેવન ટુ આપણે આપણે લખી નાખીએ ઝીરો પોઈન્ટ ફોર સેવન સેવન ટુ હવે આપણે કરીએ બેની બાદ બાકી તો ઝીરો 0.4772 ફાઈવ ઝીરો ફોર સેવન સેવન ટુ કરો એટલે આવે ઓફ greater ઇઝ ઇક્વલ ટુ z2 ટુ equal to ઝીરો પોઈન્ટ ઝીરો ટુ ટુ એટ એનું પણ તમને કીધું છે નંબર ઓફ સ્ટુડન્ટ તો એમાં પણ કંઈ ન કીધું થોડું સમ કેવો થઈ જાય પૂરો તેમાં પણ એડિંગ આપીએ આપણે નંબર ઓફ સ્ટુડન્ટ weight is more than 65 kg is equal to ટુ ઊની જેમ જ ફોર્મ્યુલા લાગુ પડશે પ્રોબેબિલિટી percentage એન પર્સન્ટેજ કે તો ઇન્ટુ હન્ડ્રેડ આવે એટલે આજ સમસન્ટેજમાં પૂછાય તો ઇન્ટુ શું કરવાના હન્ડ્રેડ ઝીરો પોઈન્ટ ઝીરો ટુ ટુ એટ ઇન્ટુ વન થાઉઝન આપણે એન સેમ જ હોય તો ટ્વેન્ટી ટુ પોઈન્ટ એટલે કેટલા આવશે થ્રી આપણે આવ્યો હતો એ જ આવ્યો બે દાખલાનો જવાબ કેવો આવ્યો સેમ એક હતું માઇનસ એક કેવો હતું પ્લસ આપણે હવે ત્રીજો ટોપિક છે એ બે કરતા અલગ છે લેસ એટલે બધાને એમ થાય કે લેસ દેન ફોર્ટી ની જેમ થાય નહીં લેસ દેન સિક્સટી છે આગળ ખબર પડશે કઈ રીતે આપણે ફેરફાર છે કારણ કે એ માઇનસ આવ્યું હતું એમાં પ્લસ આવશે પ્લસ આવે એટલે પ્લસ બાજુ લીટો આવે હાલો ગણી લઈએ નંબર થ્રી લેસ દેન સિક્સટી કેજી હાલો એમાં આપણે

તો જેવલ કેટલા આવશે વન કેટલા આવશે વન હવે તમે ખાસ જોજો તમને લેસ અહીન કીધું આપણે પેલો સમગીણો એમાં એ લેસ દેન કીધું હતું પણ એમાં માઇનસ આવ્યું હતું એટલે આપણે ડાયાગ્રામમાં માઇનસ બાજુ કર્યું હતું હવે એમાં ડાયાગ્રામ કરશું એમાં આવશે કઈ બાજુ પ્લસ બાજુ કઈ બાજુ આવશે પ્લસ બાજુ હાલો ડાયાગ્રામ દોરીએ આપણે માઇનસ જીરો પ્લસ હવે એક સે કઈ બાજુ આવશે પેલા પ્લસ બાજુ હવે જોજો ઓલામાં મોડ દેન હતું એટલે પ્લસ બાજુ કર્યું એકલામ લેસ દેન હતું એટલે માઇનસ બાજુ હવે સે લેસ દેન એટલે આ બાજુ ને આ આખો ભાગ આવશે અને આવા જ પોઈન્ટ વારંવાર પૂછાય છે લખવું છે આપણે આપણે લખીએ કે પી ઓ જેડ લેસ ધેન ઇક્વલ ટુ વન ઇઝ ઇક્વલ ટુ પી ઓફ જી માઇનસ ઇન્ફિનિટી લેસ ધેન જેડ લેસ ધેન ઇક્વલ ટુ ઝીરો આગડીને તમારે જોટ કટકામ લીટા હોય તો માઈનસ થાય બે બાજુ લીટા હે કે નહીં એટલે હું થાયે પ્લસ પ્લસ પી ઓફ 0 લેસ ધેન z લેસ ધેન 1 તો તમને ખબર છે આ 0.5 જ હોય અહીંથી આયા પ્લસ અ 1 નું ટેબલ જોવાનું છે તો આગડી જ આપણે 2 નું શીખતા આવે 1 નું શીખી લઈએ તો જો 0 0 0 0 0 0 1.0 3 4 1 3 एलु से थ्री फोर वन थ्री जीरो थ्री फोर वन थ्री प्लस करो तो पीओ जेड लेस देन इकोल टू तो वन इज इक्वल टू तो जीरो वन थ्री जो प्रोबेबिलिटी फाइंड पूरी परसेंट के इन टू हंड्रेड तीधु से नंबर ऑफ स्टूडेंट वेट इज लेस देन सिक्सटी के जी इज इक्वल टू फॉर्म्युलाईज प्रोबेबिलिटी इन टू एन પ્રોબેબિલિટી આપણે કેટલી આવીઝન ટુ એટ ફોર વન થ્રી જો પોઈન્ટ થ્રી આવ્યું તો એ થાયટ ફોર વન જ શું કામ એ કે પોઈન્ટ થ્રી છે ફાઈવ હોય તો ફોર્ટી ટુ થાય આપણે ઓકે આ તમારો આખો સમ હતો જે તમારે પરીક્ષામાં ઘણી વાર પૂછાય છે બરોબર પહેલેથી વ્યવસ્થિત જોઈ લેજો એટલે પ્રોબ્લેમ થાય નહીં આપણે થેન્ક યુ